नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। માર મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 6, ધોરણ 7, પ્રકરણ 8, રાશિઓની તુલના। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પરના અક્ષરો તમે ન વાંચી શકતા હોય તો ઓપ્શનના 3 ટપકાને ક્લિક કરી નીચે જે ક્વોલિટીનો ઓપ્શન ખુલે છે ને વધુમાં વધુ 480, 720 અથવા તો 1080 સુધી લઈ જવાનો પ્રયત્ન કરો। બોર્ડ પરના અક્ષરો તમે વાંચી શકશો। દાખલા 6 માં આપણે એવું કીધું છે કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો। પહેલા તો આપણે એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનો છે અને અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે ખૂબ જ નાનામાં નાનું રૂપ, એટલે કે તમે શક્ય એટલા છેદ ઉડાડીને એને લખો। તો સૌપ્રથમ આપણે આને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 25% છે તો તેથી આપણે લખી શકે 25/100। અથવા તો એક સ્ટેપ તમારે વધુ લખવું હોય તો હું હજી આમ કરી શકું, 25% = 25/100। હવે આપણે આને દશાંશ સ્વરૂપમાં ફેરવવા છે તો આપણે લખીએ દશાંશ સ્વરૂપ એટલે કે આપણું પોઈન્ટ વાળું સ્વરૂપ। તો અહીંયા નીચે કેટલા શૂન્ય છે, 1 અને 2, તો આપણે 1 આંકડો અને 2 આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો પહેલો આંકડો અને બીજો આંકડો અને એના પછી પોઈન્ટ, એટલે કે દશાંશ સ્વરૂપમાં આનો જવાબ થશે 0.25। હવે આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ તો આપણે લખી શકીએ 25/100। હવે 100 ને હું ભાગ પાડું તો કે 25 × 4, 25 × 4 = 100, તો 25 અને 25 ઉડી જશે તો અહીંયા આપણે શું લખી શકીએ, 1/100, અહીંયા ઉપર કઈ નથી હોતું એટલે કે 1 અને નીચે આપણે 4 વધ્યા છે તો કે 4। આ આપણો જવાબ આવી ગયો। એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ, 150 = 150 આપણે લખી શકીએ 150/100। કારણ કે ટકાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું આવશે, 100। હવે આપણે દશાંશ સ્વરૂપે લખીએ, દશાંશ સ્વરૂપમાં શું હતું કે જેટલા છેદમાં શૂન્ય છે એટલા પછી પોઈન્ટ આવે, તો 1 અને 2 પછી 0 છે તો 1 અને 2 પછી પોઈન્ટ આવે, તો હું આને લખી શકું દશાંશ સ્વરૂપમાં 1.50। અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં મારે લખવું હોય તો હું શું લખીશ, 150/100, 150/100, 0 અને 0 ને ઉડાડી દઈશ। હવે નીચે ભાગ કેવા પડે છે, 5 × 2, અને ઉપર કેટલા પડે છે, 3 × 5, તો 5 અને 5 હું ઉડાડી દઈશ તો અહીંયા મને મળ્યા 3/2। ત્યારબાદ આપણે 20% માટે જોઈએ તો તેથી 20% = 20/100। દશાંશ સ્વરૂપે આપણે લખીએ પ્રથમ તો દશાંશ સ્વરૂપ આપણે જેમ આમાં કર્યું એમ જ, નીચે 2 શૂન્ય છે તો 1 અને 2, તો કે 1 અને 2 શૂન્ય, તો થશે 0.20। અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં બરાબર આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં શું કરશું, આના છેદ ઉડાડી દઈએ તો 20/100, 0 અને 0 ઉડી જશે, અહીંયા છે 2, અહીંયા ભાગ પડશે 5 × 2, 2 અને 2 ઉડી જશે, તો ઉપર કાંઈ નથી વધ્યું માટે 1 અને નીચે વધ્યા છે એટલે 5, તો 1/5। ત્યારબાદ આપણે 5% છે વિચારીએ તો તેથી 5% = 5/100। હવે આપણે દશાંશ સ્વરૂપ લખીએ એનું તો કે દશાંશ સ્વરૂપ બરાબર શું થશે,
तो के एक शून्य बे शून्य पछी बे अंक पछी पॉइंट आवशे, तो पहलो अंक तो आपणी पासे 5 छे, बीजो अहींया कोई अंक ज नथी, तो बीजो अंक आपणे मूकी दईए शून्य, अने एना पछी पॉइंट एटले के 0.05, अने अति संक्षिप्त स्वरूप શું થશે આનું? તો કે 5 ના છેદમાં 100, 100 ને આપણે ભાગ કરીએ 20 5 ને 100, 5 અને 5 ઉડી જશે તો જવાબ આવ્યો 1 ના છેદમાં 20. અહીંયા આપણે ચારે ચાર દાખલાને અપૂર્ણાંકમાં ફેરવા, દશાંશ સ્વરૂપે લખ્યા અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખ્યા. તો તમે તમારી નોંધપોથીમાં વિડિયોને પોઝ કરી દાખલા ઉતારી લો, અને જો જ્ઞાન વિશ્વ પહેલી વાર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડિયોને લાઇક આપવાનું ભૂલતા નહીં. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.